રીતે આપણે ચેપ્ટર નંબર 1 શીખી રહ્યા છે, ભાગીદારીનો વિષય પ્રવેશ. પહેલું જે સમજો કે વિડીયો હતો, પહેલા વિડીયોમાં આપણે જે સમજાતા એ ભાગીદારના વ્યાખ્યા વિશે, બરાબર, ભાગીદાર શું છે, એના લક્ષણો શું છે એના વિશે સમજાતા. બીજો જે વિડીયો હતો એ ભાગીદારોનું કરારનામું એના વિશે આપણે શીખા હતા. હવે જે વિડીયો નંબર 3 છે એમાં આપણે જે શીખવાનું છે એ બહુ મહત્વનું છે. એ જે શીખવાનું છે તે છે ભાગીદારોના મૂડી ખાતા. બરાબર, ભાગીદારો જે છે ધંધામાં રોકડ લઈ આવે છે, મૂડી લઈ આવે, તો એ મૂડી કેવી રીતે રાખે છે? તો એ મૂડી ખાતા દ્વારા રાખે છે. તો મૂડી ખાતા રાખવાની મુખ્ય પદ્ધતિ છે બે. પહેલી પદ્ધતિનું નામ છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, બીજું નામ છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. હવે જો સ્થિર મૂડી ખાતાને બીજા કયા નામે ઓળખાય છે? કાયમી મૂડી ખાતાની પદ્ધતિ, અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે અને બીજા હંગામી મૂડી ખાતાની પદ્ધતિ એ ઓળખાય છે. ત્યારબાદ તમે ધ્યાનથી જોશો કે સ્થિર મૂડી ખાતામાં બે ખાતા ખોલવામાં આવે છે, એક ભાગીદારોનું મૂડી ખાતું અને બીજું આવે છે ભાગીદારોનું ચાલુ ખાતું. જ્યારે અસ્થિરમાં એક જ ખાતું આવે છે ભાગીદારોના મૂડી ખાતા. એટલે પરીક્ષામાં તમને વિકલ્પમાં પૂછે છે કે મૂડી ખાતા રાખવાની પદ્ધતિ કેટલી છે, તો કે બે. ત્યારબાદ તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિને બીજા કયા નામે ઓળખાય? કાયમી. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિને બીજા કયા નામે ઓળખાય? હંગામી. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ઉપાડ ઉપર વ્યાજ આપેલું હોય તો કોના ખાતે જશે? તો ધ્યાનથી તમે જોવો તો અહીંયા મૂડી ખાતું ચાલુ ખાતું આપેલું છે, તો ક્યાં જશે? ચાલુ ખાતામાં. જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કીધી હોય તો ખાલી એક જ ખાતું બનાવવામાં આવે, એ બધી રકમ ક્યાં જશે? મૂડી ખાતામાં જશે. અને મૂડી ખાતું પણ તમે સમજી જ ગયા હશો, ઉધાર બાજુ બધા ખર્ચા અને ઉધાર બાજુ બધા ભાગીદારના ખર્ચા અને જમા બાજુ બધી આવકો. ત્યારબાદ શીખવાનું જે છે મેઇન, હવે શીખવાનું જે ખાસ ધ્યાન રાખજો, મેં તમને કીધું એક વિકલ્પ અને એક ત્રણ માપવાળો દાખલો. ત્રણ માપવાળા દાખલો જે છે મુખ્ય રીત છે ચાર. ચાર રીત કઈ કઈ છે? સૌથી પહેલા ઉપાડની રીત, બીજી રીતનું નામ છે કમિશનની રીત, ત્રીજી રીતનું નામ છે ભૂલ સુધારણાની રીત, અને ચોથું રીતનું નામ છે અન્ય રીત. આપણે એક એક પછી વિગતવાર આપણે સમજતા જઈશું. તો એ સમજતા પહેલા તો કે તમારે યાદ રાખજો, સૌથી પહેલી જે આપણે રીત સમજવાની છે ઉપાડની રીત. તો ઉપાડની રીત જે સમજવાની છે તો એને રીત નંબર 1 કહેશું. એના સૂત્ર આપેલો છે તો કે એમાં મુખ્ય બે સૂત્ર છે. પહેલું સૂત્ર છે જો દર માસની શરૂઆતમાં ઉપાડ કરે, જો ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે એટલે એન બરાબર 78/12 લેવા. જ્યારે તો કે દર માસની અંતમાં ઉપાડ કરે ત્યારે તમારે 66/12 લેવાના. અને એનનો મતલબ અહીંયા થશે વ્યાજનો દર. વ્યાજનો દર કેટલો છે? બરાબર, શરૂઆતમાં તો કે 78/12 અને અંતમાં તો કે 66/12. આ હતી રીત નંબર 1 ઉપાડ ઉપર વ્યાજની રીત. હવે રીત નંબર 2 છે કમિશનની. તો કે કમિશનની રીતમાં છે ને એક જ સૂત્ર છે. તો કે કમિશન શબ્દ બે વાર આવે ત્યારે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કમિશન શબ્દ બે વાર આવે ત્યારે. તો કે ભાગીદારનું કમિશન બરાબર તો કે નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100+ કમિશનના ટકા. આવો શબ્દ ક્યારે ઉપયોગ થાય? એક તો કે ભાગીદારનું કમિશન હોવું જોઈએ અને કમિશન શબ્દ બે વાર આવેલો હોવો જોઈએ. સૂત્ર ખાસ ધ્યાન રાખજો, ભાગીદારનું કમિશન બરાબર તો કે નફો ગુણ્યા કમિશનની ટકાવારી 100+ કમિશનના ટકા. બરાબર, તો આ વિદ્યાર્થી મિત્રો આ છે કમિશનનું સૂત્ર. અને ત્રીજું જે રીત નંબર 3 આવે છે ભૂલ સુધારણાની રીત. તો ભૂલ સુધારણાની રીત છે ને ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, કે ભૂલ સુધારણાની જે રીત છે ત્યારે કોઈ પણ તમને ભૂલ સુધારણાનો દાખલો કે તો તમારે ફરજિયાત આ કોઠો બનાવી નાખવાનો. હવે આ કોઠોમાં શું લખવાનું અને કેવી રીતે લખવાનું? તો કે આ કોઠામાં સૌથી પહેલા વિગત, અહીંયા 3 ભાગીદારના નામ આવશે. સમજો કોઈ પણ નામ, અહીંયા મેં ABC લખ્યું છે, ત્યાં કોઈ પણ 3 ભાગીદારના તમારે નામ લખવાના રહેશે અને પછી કુલ રકમ લખવાની રહેશે. પછી અહીંયા સાચું પ્રમાણ, અહીંયા આવશે ખોટું પ્રમાણ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે સાચું પ્રમાણ ને ખોટું પ્રમાણ દાખલાની રકમમાં આપેલું જ હશે. સમજો કે સાચું પ્રમાણ 5:3:2 હોય અને ખોટું પ્રમાણ 1:1:1 હોય, તો એવી રીતે તમારે ભાગીદારને રકમ વેચવાની રહેશે. અને આ રકમ વેચ્યા પછી અહીંયા જે લાસ્ટમાં જે છે તો કે તમારા કુલ રકમ આવશે. શું આવશે? કુલ રકમ. સમજો કુલ રકમના પણ મુખ્ય એમ તમને નોંધ લખેલી છે, 3 નિયમ આપેલા છે. 3 નિયમ કયા? પહેલો નિયમ, જો કોઈ ભાગીદારનો જવાબ માઇનસમાં આવે તો ઉધાર બાજુ લખવા. બરાબર, સમજો કે એનો ટોટલ નહીં હોય, માઇનસમાં જવાબ આવે તો એને ઉધાર બાજુ લખવાનું હોય છે. બીજો નિયમ તો કે જો કોઈ ભાગીદારનો જવાબ પ્લસમાં આવે તો તે જમા બાજુ લખવાનું રહેશે.
આ બે વસ્તુ થઈ ગયા પછી તો કે આમનોન લખવાની અને તેમાં છે ભાગીદારના મૂડી ખાતે શબ્દ લખવા. શું લખવાનું? ભાગીદારના મૂડી ખાતે. દાખલા તરીકે એ માઇનસ આવ્યું હોય તો એના મૂડી ખાતે ઉધાર. સમજો કે બી અને સી પ્લસ આવ્યું હોય તો એના મૂડી ખાતે ઉધાર, તે બી ના મૂડી ખાતે જમા, તે સી ના મૂડી ખાતે જમા. બરાબર. આવી રીતે આ ત્રણ સૂત્રોનો તમને ઉપયોગ થાય છે. અને રીત નંબર જે ચાર છે અન્ય રીત, એમાં કોઈ પણ જાતના સૂત્ર આવતા નથી. આ જે ચોથી રીત છે એના ઘણા બધા અલગ અલગ છે, હું તમને દાખલા ટાઈમે તમને સમજાવીશ. બરાબર. એટલે આ તમારે જે આજે શીખ્યા છો મેઇન વસ્તુ તો કે મૂડી, મૂડીના પ્રકાર, પછી દાખલાઓમાં ઉપાની રીત, કમિશનની રીત, ભૂલ સુધારણા રીત અને અન્ય રીત, આના સૂત્ર. બરાબર. આ બધા તમારે પાકી બુકમાં લખી દેવાનું છે. બરાબર. અને ત્યારબાદ તમારે મને વિડીયો પાકી બુકમાં લખી અને પછી બતાવવાનું છે. બરાબર. નમસ્કાર મિત્રો.